યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે। યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે। દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે। ઠીક ઠેકાણે સેવા કેમ્પો લગાડ્યા છે અને જેમાં પદયાત્રીઓને ચા નાસ્તો જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાહવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે તો પગપાળા જતા શ્રદ્ધાળુઓને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવામાં આવી રહી છે તો પદયાત્રીને થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યા છે। એ તમામ રસ્તા પર ભાવિકો સંઘ ભજનનો જામ્યો છે સંગમ। ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે તો દર વર્ષે હોળીકા દહન થઈ ગયા બાદ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે। આગામી તારીખ 20ના રોજ હોળી ઉત્સવ તેમજ બીજા દિવસે બપોરે 2 થી 4 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। તેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પધારી રહ્યા છે। જસોમાવ હારીજ તાલુકો પાટણ જિલ્લો સોઢવ જસોમાવ ને પાલોલીનો ભેગો સંઘ છે। 40 જણા છીએ અમે છે 7 વર્ષથી આવીએ છીએ અને રસ્તાની અંદર જમવાનું ચા પાણી નાસ્તો મેડિકલ સારવાર ઠંડા પીણા કોઈ પણ વાતે આમ રણછોડજીની આમ દયા જ છે। લગભગ આજે અમને 9 દિવસ થયા છે હવે 2 દિવસમાં પહોંચી જશું અને ત્યાં જઈને ગોમતી મેં નાશું ભગવાનની હંગાત આમ રંગાઈ જશું અહીંયાથી બેટ દ્વારકા જશું અને બેટ દ્વારકાથી વળતા નાગેશ્વર ગોપી તલાવ દર્શન કરી અને શાંતિથી હોળી પછી અહીંયા આવશું અમે કરી। હું સોઢવ ગામનો હારીજ તાલુકો અને પાટણ જિલ્લાનો વતની છું અને હું લગભગ 94-95થી પગપાળા આવું છું। પહેલાં પોટેલેથી લઈને આવતો હતો 4-5 જણા અને 8 જણા થયા અત્યારે મારા ગામમાંથી 8 વર્ષથી સંઘ લઈને આવું છું અને વચમાં અમને બધી લોકોની સેવા એટલી મળે છે ખાવા પીવાનું ઠંડા પીણા મેડિકલનું તમામ સગવડો હોય છે અને સરકારનો પણ સારો અભાવ હોય છે બંદોબસ્ત પણ સારો હોય છે કોઈ જાતની અમને તકલીફ પડતી નથી અને અમારી સાથે અત્યારે 40 થી 50 માણસો લઈ અને દર વર્ષે અમે આવીએ છીએ અને ભગવાન એ આયાનું ફળ અમને આપે જ છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે એવી દ્વારકાવાળા ઉપર અમને શ્રદ્ધા અને આશા પૂરી છે। મારી ઉંમર 60 વર્ષ છે અને લગભગ 94-95થી હું આવું છું દર સાલ। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज़ द्वारका।